સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ચીબડા ગામની બાળકીઓનું મોત તો ડિફ્ટેરિયાથી નહીં પણ બેક્ટેરિયલ ચેપથી થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. જો કે અગમચેતી રૂપે બાળકોને રસી પીવડાવવાની કાર્યવાહી હાથ ધરાઈ, પરંતુ બાળકોની પાંખી હાજરીના પગલે શાળામાં ત્રીજા દિવસે પણ રખાઈ રજા. પાલનપુરના કુંભાસણ ગામમાં લઘુમતી ઈસમોએ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ પર હિંચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ચકચાર. થરાદની લોરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર હુમલો કરનાર શખ્સને ઝડપી લઈ કડક સજા કરવાની માંગ સાથે તાલુકાના શિક્ષકોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ડીસાના બસ સ્ટેન્ડમાં શુક્રવારે સર્વર ખોટવાતા લોકરક્ષક દળની પરીક્ષા માટે રિઝર્વેશન કરાવવામાં અરજદારોને વેઠવી પડી મુશ્કેલી. જો કે એસટી નિગમે 125 જેટલી વધારાની બસો દોડાવી 12,000થી વધુ અરજદારોને બસ સેવા પૂરી પાડતા અરજદારોને હાંસકારો. ડીસાના ભોયણ નજીક ખાનગી પ્લોટમાં જમીન સમતળ કરવાની કાર્યવાહી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ. જાગૃત નાગરિકોમાં ભારે રોષ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીપડા ગામમાં શંકાસ્પદ ડિફ્ટેરિયાના 3 બાળકીઓના મોત થતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ બાળકોના મોત ડિફ્ટેરિયાથી નહીં પરંતુ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થયા હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટના બાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચીપડા ગામમાં બાળકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીપડા ગામમાં અચાનક 2 બાળકીઓના મોત થતા તેમના મોત પાછળ ડિફ્ટેરિયા નામની બીમારી જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચીપડા ગામમાં અન્ય બાળકોમાં શંકાસ્પદ ડિફ્ટેરિયાના લક્ષણો જણાતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રીજી બાળકીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ બાળકીઓના મોત ડિફ્ટેરિયાથી નહીં જો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થયા હોવાનું વિગતો બહાર આવી છે. પરંતુ 3 બાળકીઓના મોત બાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નાનકડા ચીપડા ગામમાં અસરગ્રસ્ત બાળકોને વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત કરી દેવાઈ છે. ડિફ્થેરિયા રોગ એ બેક્ટેરિયાથી થતો રોગ છે, જે શ્વસન તંત્ર મારફત થતો રોગ છે, જેમાં જે તે દર્દીને તાવ આવે છે. તાવ આવ્યા પછી ગળું પકડાય છે, ગળામાં ગ્રેઇશ કલર એટલે કે મલાઈ ટાઈપની ભૂખરા કલરની ગ્રેઇશ કલર મેમ્બ્રેન બને છે, જે મેમ્બ્રેન સામાન્ય રીતે તપાસ કરતાં નીકળતી નથી હોતી, અને જો એને જોરથી ખેંચીને મેમ્બ્રેનને કાઢવામાં આવે તો અંદર બ્લડ સ્પોટ પણ થઈ જાય છે. આવી મેમ્બ્રેન થયા પછી બાળકને શરીરમાં ઝેર ફેલાય છે, અને ઝેર ફેલાવાના કારણે બાળકોના સામાન્ય રીતે મોત થતા હોય છે. આ જે કંઈ દર્દીઓ છે એ દર્દીઓમાં આવા પ્રકારના સિમ્પટમ ઓછો જણાયા છે. વધુમાં આ બાળકો શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે અને ખોરાક લેવામાં પણ તકલીફ અનુભવે. જે કંઈ અત્યારે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાં જે કંઈ સિમ્પટમ દેખાણા છે કોરિલેટેડ સિમ્પટમ છે, પરંતુ ડિફ્થેરિયા હોય એવા એના અને એને જ્યારે લેબોરેટરી એક્ઝામિનેશન કરીએ છીએ ત્યારે ડિફ્થેરિયાના જે જીવાણુ છે એ જીવાણુ આપણે જોઈ શકીએ છીએ, જે લેબોરેટરી ટેસ્ટમાં આવા જીવાણુઓ આપણને જોવા મળ્યા નથી. આવો રોગ અગાઉ દિયોદર તાલુકામાં આપણને દેખાયો નથી. ભૂતકાળમાં 3 વર્ષ અગાઉ અમીરગઢમાં 2 બાળકો ડિફ્થેરિયાના કારણે જે દેખાયા હતા એ ત્યાર પછી આપણે એમને ઓલરેડી જરૂરી કંટ્રોલ કરી લીધું હતું. બાળકો મોત 3 બાળકોના થયા છે, પરંતુ બીજા અન્ય બાળકોને કોઈને આવી તકલીફ અત્યારે દેખાતી નથી. ચીપડા ગામમાં ડિફ્થેરિયાની દહેશતથી બાબિયાવાસણા પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હોય, આજે ત્રીજા દિવસે પણ શાળામાં રજા રખાઈ હતી, જેથી આજે પણ શાળામાં શૈક્ષણિક કામગીરી બંધ રહી હતી.
ચીબડા પગાર કેન્દ્ર શાળા હેઠળ આવતી ભાંભિયાવાસ શાળામાં ડિફ્થેરિયાની દહેશતથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશથી આજે પણ ભાંભિયાવાસ શાળામાં રજા રખાઈ હતી। સિબડા ગામે ડિફ્થેરિયાથી ત્રણ બાળકીઓના મોત થતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બનાસકાંઠાના કાંગ્રેસ તાલુકાના અમરનેશડા ગામે રસ્તામાં ચાલવાની બાબતે જૂથ અથડામણ થતા ગામમાં તંગદિલી સર્જાઈ હતી। પશુધન લઈને ખેતરના રસ્તા ઉપર જઈ રહેલ વ્યક્તિને ખેતર માલિકે ધમકી આપ્યા બાદ તેના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા એક મહિલા સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી। આ હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્રણ હુમલાખોરો સામે સિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેના પગલે સિહોરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર તાલુકાના ચંડીસર નજીક હાઈવે પર રાત્રિના સમય માલના ટ્રક ચાલકને છરીની અણીએ લૂંટી લેવાયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે। ગઢ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત સોમવારે રાત્રે માલણ ગામના અકબર ખાન દોલતખાન ચાવડા પોતાની ટ્રક લઈ ધાનેરા ખાતે માલ ખાલી કરી માલણ તરફ જઈ રહ્યા હતા। એ વખતે ચંડીસરની ગુરુકૃપા હોટલ સામે હાઈવે રોડ ઉપર મધરાત્રે ટ્રકની ડીઝલ પાઇપ ફાટી જતા ટ્રક બંધ પડી ગઈ હતી, જેથી તેઓ ઘરે ફોન કરી ટ્રકમાં સૂઈ ગયા હતા। જો કે સવારે 4 વાગ્યાના સુમાએ ટ્રક પર ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ તારી પાસે કેટલા રૂપિયા છે તેમ પૂછી જે હોય તે આપી દે તેમ કહેતા અકબર ખાને પૈસા આપવાની ના પાડી હતી, જેથી આ શખ્સો ટ્રકના ડ્રાઈવર કેબિનનો દરવાજો ખોલી અકબર ખાનને બહાર કાઢી માર મારી છરીની અણીએ 12,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે અકબર ખાને ગત શુક્રવારે ગઢ પોલીસ મથકમાં બે જાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના લવાણા ગામ નજીકથી ગઈ મોડી રાત્રે અબોલ પશુઓ ભરેલી મિની આઈસર ટ્રક ઝડપાઈ ગઈ છે। થરાદ પોલીસ અને જીવદયા પ્રેમીઓએ ખાનગી બાતમીના આધારે નાકાબંધી કરી 80 અબોલ પશુઓને કતલખાને લઈ જતી આઈસર ટ્રકને ઝડપી લઈ 8 શખ્સોની ધરપકડ કરી હતી। આ ટ્રકમાંથી 7 પશુઓ મૃત હાલતમાં જ્યારે 70 પશુઓ જીવિત હાલતમાં મળી આવતા પોલીસે જીવિત પશુઓને આશ્રયાર્થી પાંજરાપોળમાં મોકલી આપી આરોપીઓને જેલના હવાલે કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ રાત્રિ મના સુમારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમારા પોલીસ કોન્સ્ટેબલ મહેબૂબ ખાન અને એએસઆઈ કાનજીભાઈ નાઓને ખાનગીરાએ હકીકત મળેલી કે એક આઈસર ટ્રક અને પિકઅપ ડાલુ જેમાં પાડા અને પાણી ભરેલી છે અને ખૂબ જ એ ઘાસચારાની કે પાણીની કે કોઈપણ પ્રકારની સુવિધા વિના ખીચોખીચ ભરેલા છે અને શ્વાસ ઉંધાય તે રીતે જીવતા જીવને ભરેલા હોય એવી હકીકત મળેલી, જે આધારે ખરેખર પોલીસે મૂર્થલ 3 રસ્તા પાસે નાકાબંધી કરેલી અને સદર આઈસર ગાડી અને પિકઅપ ડાલુ આવતા એ રોકાવી આ તપાસ કરતા અંદરથી 79 જેટલા જીવતા જીવ પાડા અંદરથી મળી આવેલા અને જે પૈકી ખરેખર 9 પાડા શ્વાસ રૂંધાવાથી ખીચોખીચ ભરેલા હોવાના કારણે મૃત હતા અંદરથી, અને જે બાબતે અત્રે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત અને મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી અને 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામની પરિણીત મહિલાએ પતિ પાસે છૂટાછેડા માંગ્યા બાદ પતિ અને સસરાએ છૂટાછેડા આપવાના બદલે સમાજના આગેવાનોનો સહારો લીધો હતો। આ મામલામાં સમાજના આગેવાનોએ પણ મહિલાના પિયર પક્ષ પાસે છૂટાછેડા લેવા પેટે 20 લાખ રૂપિયાનો દંડ તેમજ સામાજિક બહિષ્કારની સજા સંભળાવી હતી। 4 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ આ મહિલાના લગ્ન થયા હતા, જોકે સમાજના અગ્રણીઓએ પણ ન્યાય આપવાના બદલે આવો નિર્ણય જાહેર કરતા પતિ નપુંસક હોવાથી છૂટાછેડાની માંગણી કરનાર મહિલા અને તેણીના પિયર પક્ષના લોકોએ સમાજની આવી ખાપ પંચાયતને રોકવા પોલીસ મથકે લેખિત જાણ કરી છે, અને જો સમાજ આવો મનસ્વી નિર્ણય લે તો પીડિત મહિલાએ પોતાના ભાઈ અને પિતા સાથે સામૂહિક આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારો સાસરો ભાચર, મારા પતિનું નામ ભણજીભાઈ
પ્રભુરામ રોણા, હું છૂટા છેડા માગું છું, તેમાં મને 20 લાખ રૂપિયા માગે છે, નકા તારા મા બાપને બધાને એમ ધમકી આપી રહ્યા છે. તને 20 લાખ રૂપિયા અત્યારે વ્યર્થ થી સાનો સાહેબ લાવા. જે અત્યારે છૂટાછેડા લેવા માટે 20 લાખ રૂપિયા માગે છે, કોણ માગી રહ્યો છે? સમાજ મોજીરી છે. તો એના માટે હવે તું શું કરવા માંગે છે સમાજ પરતે? હું તો સમાજ પરતે એમ જ કહું છું કે કાતા મને છૂટાછેડા આપો, નકા હું મરી જાઉં. બીજું શું થાય, મારા બાપ મા બાપને કોઈ 20 લાખ રૂપિયા દેવાનો વ્યર્થ નથી, અને મને સમાજ ધમકી આપી રહ્યો છે. આના માટે પોલીસને તમે જાણમંજી કરી ખરી? બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદા યોજનાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રીતે આગળ ધપી રહ્યો છે. થરાદ તાલુકાના ગઢસીસર ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પણ 10 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. આ ઘટનાના પગલે આજુબાજુના ખેતરોમાં ઉભેલા જીરું સહિતના અન્ય પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને સત્વરે આ કેનાલનું રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે. જો છે નેર પાણી ઓવરફ્લો થતા તૂટી જઈ છે, તો કાચી નેર બદલાતી એમાં તૂટી અને અમારું ખેતર વાવેતર કરેલું હતું 2-3 ઝીરું, એમાં ઝીરું બધું પાણીથી ભરાય અને નિષ્ફળ થઈ ગયો છે. એમાં અમે સાહેબોને ખૂબ વિનંતી કરી હતી, સાહેબ 2017થી કરી અને અમે ત્યાંને રાડ આલા હતા કે અમારે કોઈ માની રાખતા નથી. આ કામ કરવાથી અમે ખૂબ રાજી સંબૂતિ છે, પણ તે છતાં કોઈ સાહેબ માની રાખતા નથી. અમારું આ ઝીરું અત્યારે ગરીબ ખેડૂતો હોવાથી અમારે અત્યારે નિષ્ફળ થઈ ગયું છે, પાણીનું ખેતર ભરાઈ ગયું છે, તેમાં અમારે અતોલ નુકસાન આવ્યું છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના કુંભાસણ ગામમાં લઘુમતી ઈસમોએ હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓ પર હિંચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ચકચાર. થરાદની લોરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર હુમલો કરનાર શખ્સને ઝડપી લઈ કડક સજા કરવાની માંગ સાથે તાલુકાના શિક્ષકોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ડીસાના બસ સ્ટેન્ડમાં શુક્રવારે સર્વર ખોટવાતા લોકરક્ષક દળની પરીક્ષા માટે રિઝર્વેશન કરાવવામાં અરજદારોને વેઠવી પડી મુશ્કેલી. જોકે એસટી નિગમે 125 જેટલી વધારાની બસો દોડાવી 12,000થી વધુ અરજદારોને બસ સેવા પૂરી પાડતા અરજદારોને હાશકારો. ડીસાના ભોયણ નજીક ખાનગી પ્લોટમાં જમીન સમતળ કરવાની કાર્યવાહી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ, જાગૃત નાગરિકોમાં ભારે રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फिट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગુંભાસણ ગામની હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ પર આજે શાળા છૂટ્યા બાદ હુમલાની ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવમાં લઘુમતી કોમના લોકોએ 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર કોઈ અગમ્ય કારણોસર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં રાહુલ ચૌધરી અને અંકિત ચૌધરી નામના વિદ્યાર્થીઓ ઉપર ચાકુ સહિત અન્ય હથિયારો વડે હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા આ બંને વિદ્યાર્થીઓને પાલનપુર ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાથી કુંભાસણ ગામમાં ભારે ઉહાપોહ સર્જાતા ગઢ પોલીસે પણ બનાવને ગંભીરતાથી લઈ પાલનપુર દોડી જઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓના નિવેદન લઈ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. થરાદ તાલુકાની લોરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર હુમલો કરાતા થરાદ તાલુકાના શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના વિરોધમાં થરાદ તાલુકાના શિક્ષકોએ આજે થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે આરોપીઓની ધરપકડ કરી કડક હાથે કામ લેવા માંગણી કરી હતી. ગત તારીખ 4ના રોજ થરાદ તાલુકાની લોરવાડા પ્રાથમિક શાળામાં વાલી દ્વારા આચાર્ય ઉપર હુમલો કરેલ અને આચાર્યશ્રીને માર મારેલ આ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ અને આ ગુનેગારને તાત્કાલિક પકડી અને સજા થાય અને આકરી કાર્યવાહી થાય એના માટે અમે આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને ભવિષ્યમાં આવી શિક્ષકો ઉપર કોઈ ઘટના ન બને એના માટે અમે આજ રોજ આવેદનપત્ર આપેલ છે. આવતીકાલ રવિવારે ગુજરાતમાં લોકરક્ષક ભરતીની પરીક્ષા યોજાનાર છે, ત્યારે શુક્રવારે ડીસામાં આ પરીક્ષા માટે કોલ લેટર લઈને એસટીના પાસ લેવા પહોંચેલા વિદ્યાર્થીઓને એસટી નિગમની બેદરકારીના લીધે હેરાન થવાનો વારો આવ્યો હતો. અગાઉ ગુજરાતમાં યોજાયેલી લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થયા બાદ અસંખ્ય ઉમેદવારોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને સરકારે તમામ ઉમેદવારોને પરીક્ષા માટે એસટી બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સવલત આપવાની જાહેરાત કરી હતી, જેના પગલે શુક્રવારે ઉમેદવારો ડીસાના એસટી સ્ટેન્ડ પર મુસાફર પાસ લેવા માટે પહોંચ્યા હતા. જોકે એસટી વિભાગના અણધડ વહીવટના લીધે ઉમેદવારોને સવારથી સાંજ સુધી પરેશાન થવાનો વારો આવ્યો હતો. એસટી નિગમનું સર્વર ડાઉન રહેતા એસટીના મુસાફર પાસ લેવા આવેલા ઉમેદવારોને હેરાન થવાનો વારો આવ્યો હતો, જેના કારણે મુસાફર પાસ લેવા આવેલા વિદ્યાર્થીઓને એસટી નિગમ પર રોષ ઠાલવ્યો હતો. હવે 2 તારીખે જે લોકરક્ષકની એક્ઝામ જે કેન્સલ કરી એના પછી સરકારે જાહેરાત કરી કે અમે મુસાફરી ફ્રી આપીશું જેથી એને કેન્ડિડેટને તકલીફ ના પડે એના માટે, પણ અહીંયા સવારથી સાંજ સુધી બધા ઊભા છે અને અહીંયા બીજું કાઉન્ટર પણ નથી કરતા અને અહીંયા બધા તૈયારી કરે કે એને બુકિંગ કરાવવા ઊભા રહે, એના કરતાં બસમાં ખાલી કોલ લેટર બતાવીને ડાયરેક્ટ બેસવા દે એવી વ્યવસ્થા કરે અથવા તો ઓનલાઈન બુકિંગનું બી કરી શકે અને આ બધા તૈયારી કર્યા વગર અહીંયા ઊભા થાય ભૂખ્યા તરસ્યા બધા સવારના આવેલા. 2 તારીખે લોકરક્ષકની એક્ઝામ હતી, 2 તારીખે રદ થઈ ગઈ હતી, એટલે હવે અમે સરકારશ્રીએ એસટી ભાડું અને એ અમે અહીંયા રિઝ્યુશન કરાવવા આવ્યા હતા સવારે 8-9 વાગે. એમાં લંબી લાઈન છે, સવારના અમે ભૂખ્યા તરસ્યા છીએ સવારના અને 5 વાગ્યા સુધી નંબર આવે એમ નથી ને ડેપો મેનેજર એવું કહે છે 5 વાગે કે બંધ થઈ જશે બારી કે રિઝ્યુશન નહીં થાય, એટલા માટે 24 કલાક સરકારે કીધું હતું કે 24 કલાક સુધી રિઝ્યુશન થશે અને બીજું કાઉન્ટર પણ કરતા નથી, એના માટે સરકારશ્રીને પગલાં લેવા જોઈએ. આવતીકાલે રવિવારે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષા માટે બનાસકાંઠાના મોટાભાગના પરીક્ષાર્થીઓ આજે જે તે પરીક્ષા કેન્દ્રો તરફ જવા રવાના થઈ ગયા છે, ત્યારે આજે બનાસકાંઠાના 12,000થી વધુ પરીક્ષાર્થીઓને એસટી બસની મફત મુસાફરીની સુવિધા પૂરી પડાઈ હતી.
એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે એચ સોલંકી આજે પાલનપુર બસ મથક પર ઉપસ્થિત રહી અરજદારોને બસ સેવા પૂરી પડાવી હતી. જ્યારે વિભાગીય પરિવહન અધિકારી જે બી કલોત્રાએ ડીસા બસ સ્ટેન્ડ પર ઉપસ્થિત રહી બસ સેવાનું સંચાલન કરાવ્યું હતું. પાલનપુરનું બસ સ્ટેન્ડ તોડી દેવાયેલ હોય, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે હિંમતનગર તરફ જતા અરજદારો માટે ગોબરી રોડ પરથી જ ભુજ તરફ જતા અરજદારોને રેલવે સ્ટેશન આગળથી, જ્યારે અમદાવાદ તરફના અરજદારોને બસ સ્ટેન્ડ પરથી જ બસ સેવા પૂરી પડાઈ હતી. દરમિયાન આજે સાંજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે પાલનપુર બસ સ્ટેન્ડ પર લોકરક્ષક દળની પરીક્ષાના અરજદારો માટે ગોઠવાયેલ બસ સેવાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અરજદારોને પુષ્પગચ્છ આપી પરીક્ષામાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. એ જ રીતે ડીસા, દિયોદર, થરાદ, રાધનપુર અને અંબાજી ડેપો પરથી પણ લોકરક્ષક દળની પરીક્ષાના અરજદારો માટે પૂરતી સંખ્યામાં વધારાની બસો દોડાવી બસ સેવા પૂરી પડાઈ હતી. આજે 4,100થી વધુ અરજદારોને એસટી બસના નિયમિત બસ રૂટોમાં મફત મુસાફરીનો લાભ લીધો હતો. જ્યારે સાંજના 4 વાગ્યા સુધીમાં વિવિધ ડેપો પરથી વધારાની 125 જેટલી બસો દોડાવી 9,000 જેટલા અરજદારોને બસ સેવા પૂરી પડાઈ હતી. આપણે બનાસકાંઠા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં એલઆરટી પરીક્ષાના ઉમેદવારોને જવા માટે તમામ બસ સ્ટેશન ખાતેથી આપણે એસટી બસની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. જેમ કે બનાસકાંઠા જિલ્લામાંથી હિંમતનગર જવા માટે, બનાસકાંઠા જિલ્લામાંથી પાટણ જવા માટે અને ગાંધીનગર જવા માટે અને પરત 6 તારીખે પાછા તેમના વતન જવા માટે પણ એસટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આજે કેટલી બધી ટ્રીપો ઓપરેટ થઈ અત્યારે? હાલ આજે અત્યારથી જ પરીક્ષાર્થીઓનો જે તે કેન્દ્ર ખાતે એક્ઝામ પરીક્ષા આપવાની છે ત્યાં જવા માટેની બસો છે એ રવાના ચાલુ થઈ ગઈ છે. અને ટોટલ અત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી આપણે ટોટલ 8 બસ છે એ અલગ અલગ કેન્દ્ર ખાતે રવાના પણ કરી દીધી છે. ફૂલ બુકિંગ એલઆરડીનું છે? હા, એ બસોની અંદર તમામ એલઆરડી પરીક્ષા આપનાર ઉમેદવારો જ તેમાં જાય છે. આવતીકાલે રિટર્ન લાવવાનું શું કહેવા સર? આપણે 6 તારીખે રિટર્ન પાછા પરત આપણે બનાસકાંઠા જિલ્લામાંથી પરત પાટણ જિલ્લામાં અને હિંમતનગર જિલ્લામાં ઉમેદવારોને મૂકવાના છે. તો તેના માટે પણ એસટી તંત્ર દ્વારા વ્યવસ્થા સુસજ્જ ગોઠવેલી છે. આજે પાલનપુર અને ડીસા સહિત અન્ય તમામ ડેપો પરથી લોકરક્ષક દળની પરીક્ષા માટે અરજદારોને પૂરતી બસ સેવા પૂરી પડાતા અરજદારોએ પણ હાશકારો અનુભવી એસટી તંત્રની જહેમત તેમજ વ્યવસ્થા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. ડિપાર્ટમેન્ટ અમારે ગાંધીનગર જવા માટે અમારે બસની વ્યવસ્થા છે, અમારે રજીસ્ટ્રેશન જે થયેલું છે એ પ્રમાણે અમારે સીટની વ્યવસ્થા કરેલ છે અને સારી અને સુધરેલી રીતે અમારે વ્યવસ્થા મળે છે. અને આવા જવા માટે પૂર સગવડ જેવી જે સીટનો કન્ડક્ટર અને ડ્રાઈવર દ્વારા અમને સારી રીતે પ્રોત્સાહન મળે છે. આજે લોકરક્ષક દળની પરીક્ષા આપનાર બનાસકાંઠાના અરજદારો માટે વધારાની બસ સેવાના સંચાલન દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાયો નથી. જો કે થરાદથી પરીક્ષાર્થીઓને લઈ હિંમતનગર જવા રવાના થયેલી એસટી બસના ડ્રાઈવરની લાખણી નજીક અચાનક તબિયત લથડી જતા આ બસને લાખણીના પેટ્રોલ પંપ આગળ રોકી દઈ ડ્રાઈવરને તુરંત સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે આ બનાવ અંગે ફરજ પરના કંડક્ટરે થરાદ ડેપોમાં જાણ કરતા તુરંત બીજા ડ્રાઈવરને લાખણી મોકલી આ બસને હિંમતનગર તરફ રવાના કરી દેવાઈ હતી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના ભોયણ નજીક ખાનગી પ્લોટમાં જમીન સમતળ કરવાની કાર્યવાહી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ, જાગૃત નાગરિકોમાં ભારે રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે?
જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હાલ કડકડતી ઠંડીમાં ગામડાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને વેઠવી પડતી મુશ્કેલીનો ચિતાર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરાયા બાદ સેવાભાવી દાતાઓની મદદથી ગત સોમવારે ધાનેરા તાલુકાની વધુ 3 શાળાઓના બાળકોને ગરમ સ્વેટર તેમજ મોજાનું વિતરણ કરાયું હતું. ધાનેરા તાલુકાના ભાટીબ ગામના મોપતાજી રાજપૂત તેમજ ભરતભાઈ સુથારે બીકે ન્યૂઝ ચેનલ પર સ્વેટર વિતરણના અહેવાલો જોઈ તેમણે પણ પોતાના ગામની તેમજ અન્ય ગામોની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે સ્વેટરનું વિતરણ કરવાનો નિર્ણય કર્યા બાદ ગત શુક્રવારે ભાટીબ ગામની શાળાના જરૂરિયાતમંદ બાળકોને હાથોહાથ ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. બાદમાં આ દાતાઓએ ધાનેરા તાલુકાના ધરણોધર ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને પણ પોતાના હાથે સ્વેટર પહેરાવી કંઈક સારું કામ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાતા મોપતાજીએ આવી સેવા માટે આગળ આવવા અન્ય લોકોને પણ અપીલ કરી હતી. આજે મેં 3 ગામમાં ભાટી ધરણોધર જઈને સ્વેટર વિતરણ કર્યું કે જે જરૂરિયાતમંદ છોકરા હતા અને સવારમાં વહેલી શાળા હોય અને ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, એટલે જે જરૂરિયાતમંદ છોકરા હતા એમને સ્વેટર આપ્યા. અમને આદરની લાગણીથી શાળા જે શાળામાં ગયા એમને શિક્ષકોએ પણ અમારું બહુ પ્રોત્સાહન કર્યું અને બહુ એલું રાખ્યું કે ભાઈ બરાબર હે, તમે આ પુણ્યનું કામ કરો છો. અને આગળ પણ બીજાને કહેવા માગું કે જો આવું કાર્ય હોય તો આમાં આગળ વધી અને આ બીકે ન્યૂઝ ચેનલવાળા જે રમેશભાઈ છે એમનો સંપર્ક કરજો, એ સાથે જ રહેશે અને આ વિતરણ કરાવશે. મારી બધાને ફેરથી વિનંતી કે આ પુણ્યનું કામ હે અને એમાં ભાગ લે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે અંતરિયાળ વિસ્તારની શાળાઓના બાળકોને દાતાઓ દ્વારા સ્વેટરનું વિતરણ કરાતા શાળા પરિવારે પણ બીકે ન્યૂઝ ચેનલ તેમજ દાતાઓના કાર્યની પ્રશંસા કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે મારી શાળા ધરણોધર પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ વાલીઓ દ્વારા થવાયું હતું અને એના માટે સૌ પ્રથમ હું રમેશભાઈ પ્રજાપતિ બીકે ન્યૂઝને આપીશ. એમને 2 દિવસ પહેલાં પણ મારી સેન્ટરની 3 શાળાઓમાં આપ્યું હતું અને બાકી રહેલી આજે ધરણોધર પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને સ્વેટર આપ્યું છે તો હું બીકે ન્યૂઝના રમેશભાઈ પ્રજાપતિનો આભાર માનું છું. એક તરફ બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરી રહ્યો છે, જ્યારે બીજી બાજુ ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક આજે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થયો હતો. બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરી રહ્યો છે અને લોકો પાણીની બૂંદ બૂંદ માટે તરસતા હોય છે, પરંતુ આજે બનેલી આ એક ઘટનામાં હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થયો હતો. ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક ખાનગી પ્લોટના લેવલિંગના કામકાજ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં અહીં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ડીસા નજીક આવેલા ભોયણ ગામ પાસે ખાનગી પ્લોટમાં જમીનના લેવલિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. આકાશ વિલા સોસાયટીના હાઈવે ઉપર આજ સવારે જે પાણી
પાણીના પાઇપલાઇનમાં જે ભંગાણ થયેલ છે એના હિસાબે લાખો ક્યુસેક પાણી વેડફાઈ ગયું હતું. અમે નગરપાલિકામાં જાણ કરી તે પહેલાં તો લાખો ક્યુસેક પાણી એમ જ વેસ્ટમાં વહી ગયું છે. અમારા ઘરે સહેજ બી પાણીનું ટીપું પણ આવ્યું નથી. આકાશુલા સોસાયટીના નાકે હાઈવે ઉપર સવારે કોઈ કારણસર પાઇપ તૂટી ગઈ છે. એના કારણે લાખો ક્યુસેક પાણી રોડ ઉપર ફેલાઈ ગયું છે. ઠેઠ અમૃતસાગરથી માંડી અને ટાફીના શોરૂમ પાણી ફેલાઈ ગયેલું છે અને એના લીધે સવારે અમારે સોસાયટીમાં પાણી આવ્યું નથી. લોકોએ કપડાં પણ ધોયા નથી, પીવાનું પણ પાણી નથી, વાસણ પણ માંજ્યા નથી. અને નગરપાલિકાને અમે જાણ કરી એ પહેલાં તો ઘણું પાણી ઢોળાઈ ગયું છે. અમારી એટલી વિનંતી છે કે એ પાઇપ તાત્કાલિક રિપેર થાય તો અમારે પાણી આવે તો તકલીફ સોલ્વ થાય. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 125 રૂપિયા ઘટીને 32,375 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 38,750 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો રૂપાનો ભાવ પણ 38,550 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,000 થી 1,014 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 707, મગફળીના 711 થી 825, ઘઉંના 385 થી 421, બાજરીના 355 થી 367, ગવાના 810 થી 820, મગના 1,000 તેમજ રાજગરાના ભાવ 1,128 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 750 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 35, મગફળીની 2,464, ઘઉંની 27, બાજરીની 585, ગવાની 71, મગની 1 તેમજ રાજગરાની 105 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ચીબડા ગામની બાળકીઓનું મોત ડિફ્ટેરિયાથી નહીં પણ બેક્ટેરિયલ ચેપથી થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. જો કે અગમચેતી રૂપે બાળકોને રસી પીવડાવવાની કાર્યવાહી હાથ ધરાઈ, પરંતુ બાળકોની પાંખી હાજરીના પગલે શાળામાં ત્રીજા દિવસે પણ રખાઈ રજા. પાલનપુરના કુંભાસણ ગામમાં લઘુમતી ઈસમોએ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ પર હિંચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ચકચાર. થરાદની લોરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર હુમલો કરનાર શખ્સને ઝડપી લઈ કડક સજા કરવાની માંગ સાથે તાલુકાના શિક્ષકોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ડીસાના બસ સ્ટેન્ડમાં શુક્રવારે સર્વર ખોટવાતા લોકરક્ષક દળની પરીક્ષા માટે રિઝર્વેશન કરાવવામાં અરજદારોને વેઠવી પડી મુશ્કેલી. જો કે એસટી નિગમે 125 જેટલી વધારાની બસો દોડાવી 12,000થી વધુ અરજદારોને બસ સેવા પૂરી પાડતા અરજદારોને હાંસકારો. ડીસાના ભોયણ નજીક ખાનગી પ્લોટમાં જમીન સમતળ કરવાની કાર્યવાહી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા હજારો લીટર પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ, જાગૃત નાગરિકોમાં ભારે રોષ. તો અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપસો નમસ્કાર.